અમદાવાદમાં ભૂમાફિયાઓએ ફરી માથું ઉચક્યું છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વિરાજભાઈને કાલે પૈસાની લેતી દેતીમાં મૂઢમાર મારવામાં આવ્યો હતો. હીરાભાઈ મહેતાને વિરાજભાઈ પાસેથી રૂપિયા 35 લાખ બાકી લેવાના હોય જે બાબતે વિરાજભાઈને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. ગઈકાલે હીરાભાઈનો પુત્ર મિલન મહેતા અને બીજા સાગરીતો વિરાજભાઈની સોસાયટીમાં જઈને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી, જેમાં મિલન મહેતા અને તેના સાગરીતોએ લાકડી અને ગરદાપાટુનો માર માર્યો હતો, જેમાં વિરાજભાઈને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મારામારી સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. વિરાજભાઈની સાથે મિલન મહેતાએ ચોકીદારને પણ માર માર્યો હતો, જેની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિરાજભાઈની ફરિયાદ લઈને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.